આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો કે વધતી જતી મનુષ્યની વસ્તીને ખાદ્ય પદાર્થો પૂરા પાડવા ખૂબ જરૂરી છે અને એના માટે આપણા જે ખાદ્ય પદાર્થો છે અન્ન છે એના ઉત્પાદનમાં એના રિસોર્સિસમાં આપણે વધારો કરવો ખૂબ જરૂરી બન્યો છે. એના માટે આપણે ડેરી વ્યવસ્થાપનની પ્રક્રિયા જોઈએ કે ભાઈ ડેરી ઉદ્યોગનો જો વિકાસ થાય તો દૂધના ઉત્પાદનમાં વધારો થાય અને આપણે અંતિમ વ્યક્તિ સુધી પોષણયુક્ત આહાર પહોંચાડી શકીએ. બરાબર, એની ચર્ચા આપણે કરી. ત્યાર પછીનો આપણો મહત્ત્વનો પોઈન્ટ છે મધમાખી ઉછેર. મધમાખીનો ઉછેર આપણા દેશમાં ઘણા સમયથી થઈ રહ્યો છે, પ્રાચીન કાળથી થાય છે. કારણ કે આપણે મધનો ખાદ્ય તરીકે ઉપયોગ કરીએ છીએ, ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. મધમાં પોષણ મૂલ્ય ખૂબ જ ઊંચા પ્રમાણમાં જોવા મળે છે, એટલે ખોરાક તરીકે પણ મધનો ઉપયોગ થાય છે. બીજું, આપણા પ્રાચીન ગ્રંથો આયુર્વેદના ગ્રંથોમાં મધનો ઘણી બધી ઔષધિઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ઘણા બધા રોગોની દવાઓમાં મધનો ઉપયોગ થાય છે. એટલે એમ જોવા જઈએ તો એક મધ ખોરાક તરીકે પણ ઉપયોગી છે, મધ દવા તરીકે પણ ઉપયોગી છે. સાથે સાથે મધનું જે મીણ છે, જે મધપૂડાનું જે મીણ છે જેમાં મધપૂડો તૈયાર થાય છે એના દ્વારા, એ મીણ પણ ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. આજકાલના સમયમાં સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે, દાખલા તરીકે નેઇલ પોલિશ છે, ચહેરાની ક્રીમ્સ છે વગેરે. બરાબર, તો આ બધા જે સૌંદર્ય પ્રસાધનો છે એમાંના ઘણા બધા સૌંદર્ય પ્રસાધનોમાં મધપૂડાના મીણનો પણ ઉપયોગ થાય છે, એટલે મધપૂડાનું મીણ પણ આપણને ઉપયોગી થાય. એટલે જોવા જઈએ તો મધમાખી ઉછેર એ ટ્રિપલ ફાયદાકારક છે. મધ એ ખોરાક તરીકે પણ ઉપયોગી છે, મધ દવા તરીકે પણ ઉપયોગી છે, અને મધપૂડાનું મીણ છે એ સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં પણ ઉપયોગમાં આવે છે. એટલે કે મધમાખીનો ઉછેર કરવો ખૂબ આવશ્યક બન્યો છે, જરૂરી બન્યો છે. એટલે આજના સમયમાં જો આધુનિક પદ્ધતિથી મધમાખી ઉછેર કરવામાં આવે તો એ ફાયદાકારક એક વ્યવસાય છે. બરાબર, એક પ્રકારનો કુટીર ઉદ્યોગ છે મધમાખી ઉછેર. એ મોટો કોઈ ઇન્ડસ્ટ્રી નથી, પણ એક કેવો છે, કુટીર ઉદ્યોગ છે, લઘુ ઉદ્યોગ છે, જેને આપણે નાના પાયે જે છે એ કરી શકીએ છીએ. કોઈ સામાન્ય માણસ પણ જે છે એ મધમાખી ઉછેર કરી શકે છે. પહેલાંના જમાનામાં મધનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ જે પોતાની મેળે જંગલમાં જે છે એ મધ થતા, મધપૂડા તૈયાર થતા, એનો ઉપયોગ કરતા હતા. હવે આજના સમયમાં મધમાખીનો ઉછેર કરવામાં આવે છે. મધમાખીનો જે ઉછેર કરવામાં આવે એને એપિકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. આમ તો મધમાખીની ઘણી બધી જાતિઓ હોય છે, પણ એમાંથી જે એપિસ ઇન્ડિકા નામની જાતિ છે એ ખૂબ પ્રચલિત છે, અને તે જે છે એ મોટા ભાગે ઉછેરમાં વપરાય છે. આપણે જે છે એનો ઉછેર વધારે પ્રમાણમાં જોવા મળે છે, એટલે મધમાખી ઉછેરનું નામ આપ્યું છે એપિકલ્ચર. અને જે મધપૂડો ઉછેરવામાં આવે એને કહેવામાં આવે છે એપિયરી. બરાબર, જ્યાં મધપૂડાનું વ્યવસ્થાપન કરવામાં આવે, જે મધપૂડાઓ રાખવામાં આવે મધમાખીઓને, એને એપિયરી, એનું ઘર આપણે કહીએ એપિયરી તરીકે ઓળખવામાં આવે છે. અને મધમાખી ઉછેરની પદ્ધતિને એપિકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો મધમાખીના ઉછેરનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન સમજાવવાવાળા એક વૈજ્ઞાનિક છે હુબેર. બરાબર, જે આપણે અત્યારે આધુનિક પદ્ધતિથી મધમાખીનો ઉછેર કરીએ છીએ એનો શ્રેય, એનો ફાળો જો કોઈ વૈજ્ઞાનિકને આપવો હોય તો આપણે હુબેરને આપી શકીએ. કારણ કે એમણે જ આધુનિક પદ્ધતિથી મધમાખીના ઉછેર જે છે એ કેવી રીતે કરવો જોઈએ એની સમજ આખા વિશ્વને આપી છે, એટલે એને આપણે મધમાખી ઉછેર વિજ્ઞાનના પિતા કહીએ છીએ. બરાબર, એપિકલ્ચરના પિતા તરીકે હુબેરને ઓળખવામાં આવે છે, કેમ કે એમણે જે છે એ મધમાખીના ઉછેરની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો જે છે એ આપણને અભ્યાસ શીખવાય. બરાબર, તો આ રીતે જે છે એ મધમાખીનો ઉછેર ખૂબ જે છે એ જરૂરી છે, અને એનો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપયોગ કરી શકીએ. બરાબર, મધમાખીનો ઉછેર કરવો એ ઉદ્યોગ કોઈ શ્રમિક કાર્યવાળો નથી, એમાં કોઈ મહેનતનું કાર્ય હોતું નથી, એમાં કંઈ વધારે પરિશ્રમ કરવાની જરૂર પડતી નથી, પણ કેટલીક બાબતોનું જ્ઞાન હોવું જરૂરી છે. દરેક વ્યક્તિ મધમાખી ઉછેર કરી શકે, પણ જેને મધમાખી ઉછેર કરવાનો છે એને અમુક બાબતોનું જ્ઞાન હોવું જોઈએ. કઈ કઈ બાબતો એવી છે કે જે મધમાખી ઉછેર કરતાં પહેલાં આપણે જાણવી જોઈએ? તો પહેલી બાબત છે મધમાખીની આદતો અને એના સ્વભાવ, એના વિશે જે છે એ ખાસ જ્ઞાન હોવું જોઈએ.
मधुमाखी नो उछेर करवो हो तो सौथी पहला तो एनी जुदी जुदी आदतो एटले के मधुमाखी केवी रीते वसवाट करे छे, एनो स्वभाव केवो छे, केटला झुंड मारीए छे, केटली मधुमाखीओ साथे वसवाट करे छे, कया कया प्रकारनी माखीओ होय, आ बधी ज माहिती जे छे ई होवी जोईए। एक विशेष माहिती तमने आपी दऊं, कदाच तमने खबर पण हशे के जे मधुमाखीनुं एक झुंड होय तो एमां लगभग 30,000 થી 50,000 જેટલી માખીઓ હોય, બરાબર? એક મધપૂડો મોટો મધપૂડો હોય મધ્યમ કદનો, એમાં 20,000 થી 50,000 જેટલી માખીઓ હોય, એમાં એક માખી જે છે ને એ રાણી માખી હોય, બરાબર? જેને જે આપ જે ખરેખર માદા માખી હોય અને એ ફળદ્રુપ હોય, એટલે કે એ ફળદ્રુપ એટલે જે પ્રજનન કરી શકે એને આપણે ફળદ્રુપ માદા કહીશું, બરાબર? જે આખા મધપૂડામાં એક જ એવી માખી હોય જે પ્રજનન કરી શકે એવી માદા હોય, જેને આપણે શું કહીએ છીએ, રાણી માખી કહીએ છીએ, બરાબર? બાકી કેટલીક થોડીક સંખ્યામાં જે છે એ નર માખી હોય, ફળદ્રુપ હોય, એ પ્રજનન કરી શકે, જે માદા રાણી માખી સાથે જે છે એ પ્રજનન કરે અને સંતતિનું નિર્માણ કરે, એવી લગભગ જે છે એ 200 થી 300 જેવી નર માખી હોય, બરાબર? જેને ડ્રોન પણ કહેવામાં આવે છે, એને ઘણી વાર જે છે એ ડ્રોન કહે છે, રાણી એટલે કે ક્વીન, બરાબર? એક રાણી માખી હોય અને થોડી ઘણી જે છે એ કેવી હોય, ડ્રોન માખી હોય, નર માખી હોય, જે પ્રજનનમાં રાણી સાથે મળી અને પ્રજનન દ્વારા સંતતિ પેદા કરે છે। બાકીની બધી જ 15,000 થી 20,000 જેટલી કે 25,000 કે 30,000 જેવડું મધપૂડો હોય એવી બધી જે છે એ કામદાર માખી હોય, એ પણ માદા જ હોય પણ કેવી હોય, વંધ્ય હોય। વંધ્ય એટલે કે જે પ્રજનન કરવા સક્ષમ નથી, એવી માદા બધી જ માખીઓને આપણે કામદાર વર્કર માખી તરીકે ઓળખશું। એનું કામ શું, તો કે મધ એકઠું કરી અને લઈ આવવાનું, બરાબર? તો આ રીતે જ્યારે મધમાખીનો ઉછેર કરતા હોય તો ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે મધમાખીના મધપૂડામાં આ ત્રણ પ્રકારની માખીઓ હોય, એક માદા રાણી માખી જે પ્રજનન કરી શકવા સક્ષમ છે, એક જ બીજી થોડીક નર માખીઓ જે ફળદ્રુપ પ્રજનન કરે રાણી સાથે મળીને, અને બાકીની બધી જ જે છે એ કામદાર માખી હોય। જ્યાં રાણી માખી હોય ત્યાં બાકી બધી જ માખીઓ આવી જાય, બરાબર? એટલે કે રાણી માખીને સાચવવી ખૂબ જરૂરી હોય, એટલે મધપૂડાનું વ્યવસ્થાપન કરતાં પહેલાં જે છે એ આપણને ખબર હોવી જોઈએ, એની આદતો કેવી છે, એને જે છે એનો સ્વભાવ કેવો છે, કેવી રીતે એ વસવાટ કરે છે, કેટલાના ઝુંડમાં રહે છે, બરાબર? પહેલી બાબત એ ખબર હોય। બીજું, મધપૂડાનું વ્યવસ્થાપન કરવું હોય તો યોગ્ય સ્થળની પસંદગી કરવી જોઈએ। ગમે તે જગ્યાએ મધપૂડો જે છે એ થાય નહીં, મધમાખી ઉછેર થાય નહીં, તો ક્યાં થાય મધમાખી ઉછેર, તો કે જ્યાં જાડી ઝાખરાવાળો વિસ્તાર હોય, બરાબર? જ્યાં વનસ્પતિઓ જાજી હોય, જ્યાં પુષ્પો વધારે આવતો, ત્યાં પણ મધમાખીનો ઉછેર થઈ શકે। અથવા તો બગીચાઓમાં જે ફળફળાવ બગીચાઓ હોય, સફરજનના બગીચા છે દાખલા તરીકે, નાશપતિના બગીચા છે, એવા ફળાવ બગીચાના જે છે એમાં પણ મધમાખીના ઉછેર તમે કરી શકો। ખેતરોમાં જ્યાં વધુમાં વધુ પાક લેવામાં આવતો હોય ત્યાં પણ જે છે એ મધમાખીનો ઉછેર કરી શકાય છે। તો આવી જગ્યાઓમાં જે છે એ મધમાખીનો ઉછેર કરવો જોઈએ, એટલે કે યોગ્ય સ્થળની પસંદગી કરવી જરૂરી બને છે, બરાબર? સ્થળ સારું હોવું જોઈએ કે જેથી મધમાખીની આસપાસમાં જે છે એ પુષ્પો મળી રહે કે જેમાંથી એ મધ એકઠું કરી શકે, બરાબર? તો યોગ્ય સ્થળની પસંદગી કરવી પણ જરૂરી બને છે। પછી મધમાખી જે છે એને ઉછેર કરવા માટે જે છે એને મધપૂડાનું યોગ્ય વ્યવસ્થાપન, બરાબર, જ્યાં મધપૂડો રાખવામાં આવેલો છે તે જગ્યા એની ગોઠવણી જે છે એ યોગ્ય રીતે જે છે એ થવી જોઈએ, તો એ પણ મધમાખી ઉછેર માટે અગત્યનું છે। ત્યાર પછી જોવા જઈએ તો મધમાખી ઉછેર કરતાં કરતાં જે છે એ મધમાખીને જુદી જુદી ઋતુઓ છે, એ ઋતુમાં મધમાખીનું જે છે એ યોગ્ય વ્યવસ્થાપન જે છે એ કરવું જોઈએ। દાખલા તરીકે ઉષ્ણ ઋતુ હોય, ગરમીની ઋતુ, ત્યારે મધમાખીને જે છે એ વ્યવસ્થિત રીતે સાચવવી જોઈએ, બહુ તડકામાં રહી શકે નહીં, તો ઋતુઓમાં યોગ્ય રીતે એની જાળવણી કરવી જોઈએ, યોગ્ય ઋતુઓમાં એની ગોઠવણી કરવી જોઈએ, એ પણ જે છે એ ખૂબ મહત્ત્વનું છે। ત્યાર પછી મધમાખી ઉછેર માટેની અગત્યની બાબત છે એ, એટલે કે મધ અને મીણનું વ્યવસ્થાપન, બરાબર? યોગ્ય રીતે જે છે એ મધ જે છે એ એકઠું કરવું જોઈએ કે જેથી મધમાખીને નુકસાન પહોંચે નહીં, બરાબર? તો આ બધી બાબતોનું જો આપણે કાળજી રાખીએ, ધ્યાન રાખીએ, તો આપણે સારી રીતે જે છે એ મધમાખી ઉછેર કરી શકીએ અને એમાંથી આપણે મોટા પાયે જે છે ઉત્પાદન પણ મેળવી શકીએ, એમાંથી આપણને આર્થિક ફાયદાઓ પણ થાય, બરાબર? તો આ રીતે જે છે એ મહત્ત્વનું મધમાખી ઉછેર, એપીકલ્ચર એ એક મહત્ત્વના કુટીર ઉદ્યોગ તરીકે અત્યારે વિકાસ પામ્યો છે।
ત્યાર પછીની જે છે એ મહત્વની ખાદ્ય ઉત્પાદનોમાં જે છે એ મહત્વની બાબત છે એ છે મત્સ્ય ઉદ્યોગ। मत्स्य उद्योग नी अंदर खाली माछलियों नी जे छे ई वात थाती नथी, परंतु मत्स्य एटले के माछलियों नी साथे साथे बीजा अपृष्ठवंशी जे छे ई दरियाई कवचयुक्त प्राणीओ पण आवी जाय छे अने अन्य जलीय प्राणीओ पण आवी जाय छे। एटले के मधमाखी सॉरी मत्स्य उछेरमां शुं शुं आवे तो के माछलीओ तो आवे ज, पण झींगा छे, करचला छे, लोबस्टर जेने आपणे सांटो कहीए छे, बराबर, आ जे छे दरियाई छीप छे, आ बधा ज प्राणीओनो उछेर करवामां आवे अने तेमांथी खाद्य उत्पादनो माटेनी व्यवस्थापन करवामां आवे। आ बधी बाबतो मत्स्य उद्योगनी अंदर जे छे ई आवी जाय छे, फिशरीजनी अंदर आवी जाय छे, बराबर। फिशरीज एटले के मत्स्य उद्योग, जेमां माछलीओनुं व्यवस्थापन तो आवी जाय छे, पण साथे साथे માછલી સિવાયના અન્ય ખાદ્ય જે પ્રાણીઓ છે, જલીય કવચયુક્ત પ્રાણીઓ છે, દાખલા તરીકે આપણે કીધું એમ કે ઝીંગા છે, કરચલા છે, લોબસ્ટર છે, બરાબર, વગેરે વગેરે, એ બધાનો પણ જે છે એ મત્સ્ય ઉદ્યોગની અંદર સમાવેશ કરવામાં આવે છે। આપણા દેશમાં ખાસ કરીને જ્યાં મોટો દરિયા કિનારો છે, ગુજરાતની અંદર જ જે છે આપણે 1600 કિલોમીટરનો દરિયો છે, બરાબર, ભારતમાં તો ઘણો મોટો દરિયા કિનારો છે, ત્યાં મત્સ્ય ઉદ્યોગનો સારી રીતે વિકાસ થયો છે, કેમ કે આપણે પાણી જે છે એ મોટા પ્રમાણમાં છે, એટલે કે માછલીઓનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે। લગભગ આપણે વિશ્વનું ઘણી મોટી જે છે એ માછલીઓ એટલે કે મત્સ્ય જે છે એનો નિકાસ કરીએ છીએ, આપણે જે છે અહીંથી આપણે વિદેશોમાં મોકલાવીએ છીએ, એનું કારણ છે કે આપણે મોટો દરિયા કિનારો છે, જેના લીધે આપણને ઘણી બધી આવક પણ થાય છે। ઘણા બધા આપણા દેશના લોકો પણ ખાદ્ય પદાર્થ તરીકે માછલીઓનો ઉપયોગ કરે છે, એટલે કે મત્સ્ય ઉદ્યોગ એ આપણા દેશ માટે ખૂબ જ અગત્યનો જે છે એ ઉદ્યોગ છે। હવે મત્સ્ય ઉદ્યોગમાં આપણે કીધું કે ભાઈ માછલી આવે ખાદ્ય માછલીઓ, તો ખાદ્ય માછલીઓમાં કઈ કઈ છે, તો કે બંને પ્રકારની માછલીઓનો આપણા દેશમાં ઉછેર કરવામાં આવે છે, એટલે કે મીઠા પાણીની માછલીઓનો પણ ઉછેર કરવામાં આવે છે અને દરિયાઈ માછલીઓનો પણ ઉછેર કરવામાં આવે છે। મીઠા પાણીની માછલીઓમાં જે આપણા દેશમાં વધુ પ્રમાણમાં ખાદ્ય ઉપયોગમાં આવે છે એ છે રોહુ, કટલા અને કોમન કાર્પ, બરાબર, જેને આપણે તળાવની માછલી જે છે એ કહીએ છીએ। તો આ ત્રણ જાતિઓ જે છે એ વધુ પ્રમાણમાં આપણા દેશમાં મીઠા પાણીમાં વસવાટ કરતી હોય એવી માછલીઓ ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં આવે છે। કેટલીક દરિયાઈ માછલીઓ પણ આપણે જે છે એ ખાદ્ય પદાર્થ તરીકે લઈએ છીએ, એમાં છે હિલસા, સાર્ડિન્સ, મેક્રેરેલ અને પોમ્ફેટ જેવી જાતિની માછલીઓ જે દરિયામાં થાય છે એનો પણ આપણે ખાદ્ય પદાર્થો તરીકે ઉપયોગ કરીએ છીએ, બરાબર। તો આપણા દેશમાં વધુમાં વધુ જે ખાદ્ય માછલીઓ પ્રચલિત છે એમાં મીઠા પાણીની અંદર રોહુ, કટલા છે, કોમન કાર્પ છે, મૃગલ છે, આ બધી જે છે એ મીઠા પાણીની માછલીઓ છે। જ્યારે દરિયાઈ માછલીઓમાં આપણે વધુ પ્રમાણમાં ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગી હોય તો એવી છે હિલસા છે, સાર્ડિન્સ છે, મેક્રેરેલ છે અને પોમ્ફેટ જેવી જાતિઓ જે છે એ આપણે વધારે પ્રમાણમાં ખાદ્ય તરીકે ઉપયોગમાં આવે છે, બરાબર। તો મત્સ્ય ઉદ્યોગ જે છે એ દિવસે દિવસે વિકાસ પામતો જાય છે। પહેલાંના સમયમાં પ્રાચીન સમયમાં મત્સ્ય ઉદ્યોગમાં શું કરવામાં આવતું, તો કે માછીમારો દ્વારા ખાલી માછલી પકડીને લાવવામાં આવતી અને એને જે છે એ વેચી દેવામાં આવતી ત્યાંના સ્થાનિક બજારમાં। પણ હવે આધુનિક પદ્ધતિના જે છે એ સંશોધનોના લીધે હવે માછલીઓની ઉછેર પણ કરાવવામાં આવે છે। એમાં બે પદ્ધતિઓનો વિકાસ અત્યારે વધુ પ્રમાણમાં થયો છે, એક છે પીસી કલ્ચર અને બીજું છે એક્વા કલ્ચર। જળ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન, પીસી કલ્ચરને આપણે ગુજરાતીમાં કહીએ છીએ મત્સ્ય સંવર્ધન અને એક્વા કલ્ચરને આપણે કહીએ છીએ જળ સંવર્ધન। મત્સ્ય સંવર્ધનમાં પીસી કલ્ચરમાં ફક્ત માછલીઓના જ ઉછેરની વાત થાય છે, બરાબર, એમાં ખાલી માછલીઓ જ ઉછેરવામાં આવે છે। જ્યારે એક્વા કલ્ચરમાં જળ સંવર્ધનમાં માછલીઓની સાથે સાથે અન્ય જલીય આપણે કીધું એમ અપૃષ્ઠવંશી, કરચલા, ઝીંગા જેવા પ્રાણીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે, ઉછેર કરવામાં આવે છે। તો આ બંને ટેકનિકના કારણે, આધુનિક સંશોધનોના કારણે આપણે મત્સ્ય ઉત્પાદનોમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો કરી શક્યા છીએ અને એને જે છે આપણે નિકાસ પણ કરી શક્યા છીએ, બરાબર। તો આ રીતે જે છે એ મત્સ્ય ઉદ્યોગ એ આપણા દેશ માટે ખૂબ અગત્યનો બાબત છે
અને આવી માછલીઓના જે છે એ આધુનિક પદ્ધતિઓના કારણે એક્વાકલ્ચર અને પીસી કલ્ચરના કારણે આપણા મત્સ્ય ઉત્પાદનમાં વધારો થયો છે અને આપણે એને જે છે એ અંતિમ લોકો સુધી એને ખોરાક તરીકે પહોંચાડી શકીએ છીએ. બરાબર, તો આ રીતે જોવા જઈએ તો ખાદ્ય ઉત્પાદનો માટે મધમાખી ઉછેર અને મત્સ્ય ઉદ્યોગ જે છે એ ખૂબ ઉપયોગમાં આવે છે. એવું જ અગત્યની બાબત છે જે છે એ આપણે વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિઓ કે જેના દ્વારા આપણા અન્ન વનસ્પતિઓ છે, ખાદ્ય વનસ્પતિઓ છે, એના ઉત્પાદનમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો કરી શક્યા છીએ. આપણે જેમ કીધું હતું એમ કે જ્યારે ડેરી ઉદ્યોગનો વિકાસ થયો, આણંદની અમૂલ જેવી ડેરી વિકાસ પામી, એના લીધે એક દૂધ ક્રાંતિનું નિર્માણ થયું, શ્વેત ક્રાંતિનું નિર્માણ થયું. બરાબર, વ્હાઇટ રિવોલ્યુશન કહીએ. એવી રીતે મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થવાના કારણે પીસી કલ્ચર અને એક્વા કલ્ચરના વિકાસ થવાના કારણે આપણે એને નીલ ક્રાંતિ તરીકે ઓળખાવીએ છીએ. બરાબર, બ્લુ રિવોલ્યુશન કહેવાય. તો નીલ ક્રાંતિનો જે છે એ વિકાસ થયો. એવી જ રીતે વનસ્પતિ સંવર્ધનના પદ્ધતિઓના વિકાસના કારણે હરિત ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ જે છે એ નિર્માણ થઈ છે. તો એ હરિયાળી ક્રાંતિ કેવી રીતે આવી, કઈ કઈ પદ્ધતિઓ દ્વારા વનસ્પતિઓનું સંવર્ધન કરવામાં આવે છે તે આપણે જે છે એ આગળના વિડીયોમાં જોઈશું.